विद्यार्थी मित्रों केम छो? मजा में ने? धोरण त्रण में अने आजना गुजराती लेक्चर में हूँ तमारा बधानु स्वागत करू छु। तो स्टूडेंट्स तमने बधाने वेलकम। चलो स्टूडेंट्स हवे आजे आपणे शुं करवानु छे तो जोईए। आजे आपणे शुं करवानु छे तो आजे पण आपणे व्याकरण करवानुं छे। शुं करवानुं छे? व्याकरण करवानुं छे, राइट। हवे गई कालना लेक्चरमां आपणे व्याकरण कर्युं हतुं अने स्टूडेंट्स कयो टॉपिक कर्यो हतो? शब्द परथी वाक्य बनावो, आ टॉपिक कर्यो हतो, राइट। अने एमां आपणे पांच शब्द लख्या हता अने एनी साथे वाक्यो पण लख्या हता 5 times, राइट। तो हवे आजे तमारे शुं करवानुं छे? तो के सौथी पहला तमारी 5 वाक्यनुं रिविजन करवानुं छे। एटले के काले आपणे जे 5 शब्द उपरथी वाक्य बनाव्या हता एनुं तमारे रिविजन करवानुं छे, बराबर छे। अने ए रिविजन थई गया पछी बीजा नवा शब्द छे ई तमारे लखवाना छे, राइट। तो बधा स्टूडेंट्स छे ई एकदम रेडी रेडी अने फास्ट फास्ट छे ने? जो तमारी स्क्रीन ऊपर तमने तमारी जेवा जे स्टूडेंट्स देखाय छे ए केटला मस्ती मजाक करे छे, जो गम्मत करे छे ने? तो आपणे पण गम्मत करता करता व्याकरण करवानुं छे, बराबर छे। तो सौथी पहला तो व्याकरण करवा माटे शेनी जरूर पड़े छे स्टूडेंट्स? बुक अने पेन्सिलनी जरूर पड़े छे। तो बधा स्टूडेंट्स छे गुजरातीनी बुक अने पेन्सिल लई लेशे। चलो हूँ वेट करू छू, पछी काउंट करीश, 2 सेकेंडनो वेट करू छू, बधा छे ई बुक लई लेशे। चलो 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ओके। चलो बधा स्टूडेंट्स बुक अने पेन्सिल छे लई लीधी छे। तो हवे आपणे आगळ भणવાની શરૂઆત કરીએ। ચલો મેં તમને કીધું એમ કે પહેલા તમારે રિવિઝન કરવાનું છે, બરાબર। તો સૌથી પહેલા હું આ વાક્યો વાંચીશ, બરાબર। પછી તમારે 1 time લખવાનું છે અને 1 time લખાઈ ગયા પછી મારી સાથે 1 time બોલવાનું છે, રાઈટ। આપણે રિવિઝન કરીએ છીએ એટલે આપણે 1 time લખવાનું છે। હવે આ 5 વાક્ય છે એ 1 time લખાઈ જાય પછી આપણે નવા શબ્દ પરથી વાક્ય છે એ બનાવવાના છે, રાઈટ। તો એ તમારે 5 time લખવાના છે। ચલો હવે અત્યારે હું વાંચું છું, બધાનું ધ્યાન અહીંયા, આપણે કાલે સમજ્યું હતું ને? તો આજે આપણે ફક્ત રિવિઝન કરીએ છીએ, રાઈટ સ્ટુડન્ટ્સ। ચલો શું છે પહેલું? ઈયળ, જુદા જુદા પાન પર ઈયળો ભાખોડિયા ભરતી હતી, જુદા જુદા પાન પર ઈયળો ભાખોડિયા ભરતી હતી। ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ લખશે બુકમાં ગુજરાતી, પછી લખો વ્યાકરણ અને પછી લખો શબ્દ પરથી વાક્ય બનાવો, શબ્દ પરથી વાક્ય બનાવો।
पहलो शब्द ईयर, लखो वाक्य, जुदा जुदा पान पर, जुदा जुदा पान पर ईयड़ो भाखोड़िया भरती हती, ईयड़ो भाखोड़िया भरती हती। फरी एक बार बोलू छू, जे स्टूडेंट्स ने लखवानू बाकी होय ए स्टूडेंट्स लखी नाखशे। ओके चलो, ईयड़ जुदा जुदा पान पर, जुदा जुदा पान पर ईयड़ो भाखोड़िया भरती हती, ईयड़ो भाखोड़िया भरती हती। હવે બીજું પેલા હું વાંચું છું, ઓકે। કોશિટો, કોશિટાનો રંગ ગાઢો થઈ ગયેલો, કોશિટાનો રંગ ગાઢો થઈ ગયેલો। ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે લખશે કોશિટો, લખો વાક્ય, કોશેટાનો રંગ, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો। ફરી એક વાર બોલું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ લખી નાખશે। કોશેટો, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો, બરાબર। ચલો હવે મારી સાથે બોલવાનું છે કોશેટો, કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો। હવે નેક્સ્ટ, પતંગિયું શું છે? પતંગિયું, તેમનું વહાલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું, તેમનું વહાલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું। ચલો હવે બધા પોતાની બુકમાં લખશે પતંગિયું, લખો બધા, તેમનું વહાલું તો, તેમનું વહાલું તો સુંદર મજાનું, સુંદર મજાનું પતંગિયું બની ગયેલું, સુંદર મજાનું પતંગિયું બની ગયેલું। હું ફરી એકવાર રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ લખી લેશે। ઓકે ચલો, પતંગિયું, તેમનું વહાલું તો, તેમનું વહાલું તો સુંદર મજાનું, સુંદર મજાનું પતંગિયું બની ગયેલું, પતંગિયું બની ગયેલું। ઓકે લખાઈ ગયું ને? જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ ફરીથી લખી નાખશે। ઓકે ચલો હવે બધાએ મારી સાથે બોલવાનું છે, પતંગિયું,
તેમનું વહાલું તો તેમનું વહાલું તો સુંદર મજાનું સુંદર મજાનું પતંગિયું બની ગયેલું સુંદર મજાનું પતંગિયું બની ગયેલું બરાબર છે. ચલો હવે નેક્સ્ટ શું છે? જંગલ. શું છે? જંગલ. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ મારી સાથે લખશે. ચલો લખો, જંગલ. હંટ્રિક શિકારી, હંટ્રિક શિકારી જંગલમાં, જંગલમાં શિકાર કરવા ગયો. જંગલમાં શિકાર કરવા ગયો. ફરી એકવાર રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ લખી નાખશે. ઓકે, ચલો. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. હંટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોશું આપણે. પાંચ, ફાસ્ટુ સસલું. જો નંબર પાંચ શું છે? ફાસ્ટુ સસલું. ફાસ્ટુ સસલું જીવ બચાવવા દોડતું હતું. ફાસ્ટુ સસલું જીવ બચાવવા દોડતું હતું. ચલો હવે બધા લખશે, ફાસ્ટુ સસલું. પછી લખો, ફાસ્ટુ સસલું જીવ બચાવવા, ફાસ્ટુ સસલું જીવ બચાવવા દોડતું હતું. જીવ બચાવવા દોડતું હતું. ચલો લખાઈ ગયું. તો હવે બધા મારી સાથે બોલશે, ફાસ્ટુ સસલું. ફાસ્ટુ સસલું જીવ બચાવવા, જીવ બચાવવા દોડતું હતું. જીવ બચાવવા દોડતું હતું, રાઈટ. ચલો હવે આ પાંચે પાંચ જે શબ્દ છે, શબ્દ ઉપરથી વાક્ય છે એનું આપણે રિવિઝન કરી લીધું. બધા સ્ટુડન્ટ્સે એકવાર લખી પણ લીધું અને મારી સાથે બોલી પણ લીધું. હવે મેં તમને કહ્યું હતું એવી રીતે કે આપણે પાંચ જે શબ્દ પરથી વાક્ય છે એનું રિવિઝન કરશું અને પછી નવા શબ્દ ઉપરથી વાક્ય બનાવશું, બરાબર. અને એને કેટલી વાર લખવાનું છે? 5 ટાઈમ્સ. તો હવે જોઈએ નેક્સ્ટ કયો શબ્દ છે. છ, એક્સપ્રેસ ડોગી. તો સૌથી પહેલાં તમારે સમજવાનું છે, રાઈટ છે. ચલો એક્સપ્રેસ ડોગી. હવે તમારે વિચારવાનું છે કે આ મેં શબ્દ છે એ ક્યાં જોયો છે. તો આ શબ્દ છે એ આપણા પાઠમાં આવે છે, બરાબર. અને જો પાઠની બહારનું વાક્ય લખવું હોય તો પણ છૂટ છે,
બરાબર, પણ તમને બધાને શરત ખબર છે, રાઈટ? શરત માત્ર એટલી જ છે કે જે શબ્દ તમને પૂછવામાં આવ્યો હોય એ શબ્દ છે એ અંદર આવી જવો જોઈએ. જે તમે વાક્ય બનાવો એમાં જે શબ્દ તમને આપવામાં આવ્યો હોય, પૂછવામાં આવ્યો હોય, એ શબ્દ અંદર આવી જવો જોઈએ. ઓકે, ચલો શું છે જો તો, એક્સપ્રેસ ડોગી, તો એનું વાક્ય પહેલાં સમજવાનું છે. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો, બરાબર ને? જ્યારે ફાસ્ટુ સસલું છે એ જીવ બચાવવા માટે દોડતું હતું, ત્યારે એક્સપ્રેસ ડોગી શેના માટે દોડતો હતો? સસલાને મારવા દોડતો હતો, અથવા તો દોડ્યો હતો, તમારે જે લખવું અહીં. ઓકે, ચલો હું એક વાર વાંચું છું, પછી તમારે બધાએ લખવાનું છે. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો. ચલો હવે બધા સ્ટુડન્ટ્સ પોતાની બુકમાં 5 ટાઈમ્સ લખશે, હું બોલીશ એવી રીતે. ઓકે, ચલો નંબર 6 કરીને લખો, એક્સપ્રેસ ડોગી. નંબર 6 કરો અને પછી લખો એક્સપ્રેસ ડોગી, પછી ડોટ અને ડેશ, અને પછી લખો એક્સપ્રેસ ડોગી, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને, ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો, મારવા દોડ્યો હતો. ઓકે, ચલો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ બીજી વાર લખશે, એક્સપ્રેસ ડોગી. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા, ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો. ચલો લાસ્ટ ટાઈમ, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો, મારવા દોડ્યો હતો. ઓકે, હવે એકવાર મારી સાથે બોલવાનું છે બધાએ, એક્સપ્રેસ ડોગી, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો, મારવા દોડ્યો હતો. હવે નેક્સ્ટ, ચલો સમજી લ્યો બધા. પ્રતિબિંબ જુઓ, આ શું છે, કયો શબ્દ છે? પ્રતિબિંબ. અને એની સાથે જે વાક્ય છે એ કયું વાક્ય છે?
બહારનું વાક્ય છે, એટલે કે પાઠમાંથી વાક્ય લીધેલું નથી. મેં તમને કીધું તું ને સ્ટુડન્ટ્સ કે તમે પાઠમાંથી પણ વાક્ય લઈ શકો છો અને પાઠની બહારનું. તો આપણે છ શબ્દ પરથી વાક્ય કર્યા, એમાં મેં પાઠમાંથી જ લીધા હતા કે જેથી તમને ખ્યાલ આવે, બરાબર. હવે જુઓ, તમને ખ્યાલ આવી ગયો એટલે હવેના જે છે શબ્દ પરથી વાક્ય, એ મેં અમુક બહારથી વાક્ય લીધા છે. ઓકે, ચલો હવે પ્રતિબિંબ. અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, બરાબર છે. શું વાક્ય છે? તો કે અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, રાઈટ. દેખાય છે ને પ્રતિબિંબ, એટલે કે તમે જ્યારે અરીસો, એટલે કે કાચ હોય, બરાબર, તો ત્યાં તમે જુઓ તો તમને તમારું પ્રતિબિંબ દેખાય છે ને. હા, વાળ ઓળવો છો, તૈયાર થાવ છો, ત્યારે કાચની સામે તૈયાર થાવ છો ને. હા, કેમ? તો કે તમારું પ્રતિબિંબ દેખાય છે ત્યાં, રાઈટ. ચલો બધા સ્ટુડન્ટ્સ છે હવે લક્ષ્ય ફાઈવ ટાઈમ લખો. સાત, નંબર સાત કરીને પ્રતિબિંબ. નંબર સાત કરીને લખો પ્રતિબિંબ. પછી લખો અરીસામાં આપણને, અરીસામાં આપણને આપણું, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, પ્રતિબિંબ દેખાય છે. ફરીથી લખો બીજી વાર, પ્રતિબિંબ અરીસામાં આપણને, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, આપણું પ્રતિબિંબ દેખાય છે. ત્રીજી વાર, પ્રતિબિંબ અરીસામાં આપણને આપણું, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, આપણું પ્રતિબિંબ દેખાય છે. ચોથી વાર, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. હવે લાસ્ટ, એટલે કે છેલ્લી વાર, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. ચલો ફાઈવ ટાઈમ્સ લખાઈ ગયું. જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ વિડીયો સ્ટોપ કરીને લખશે પછીથી. ઓકે, ચલો હવે મારી સાથે બોલવાનું છે. પ્રતિબિંબ અરીસામાં આપણને, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે, અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. બહાદુર શું છે? બહાદુર, ચલો તો એનું પણ વાક્ય આપણે શેમાંથી બનાવ્યું છે? પાઠમાંથી તો નથી બનાવ્યું. ક્યાંથી બનાવ્યું છે? બહારથી. કે વિજય બહાદુર છોકરો છે,
બરાબર. ચલો હવે બધાએ લખવાનું છે 5 times બુકમાં. બહાદુર, વિજય, બહાદુર છોકરો છે. વિજય બહાદુર છોકરો છે. ત્રીજી વાર, વિજય બહાદુર છોકરો છે. વિજય બહાદુર છોકરો છે. ચોથી વાર, વિજય બહાદુર છોકરો છે. પાંચમું, વિજય બહાદુર છોકરો છે. લખાઈ ગયું બધાને? હવે બધા મારી સાથે બોલશે, બહાદુર, વિજય બહાદુર છોકરો છે. વિજય બહાદુર છોકરો છે. હવે નેક્સ્ટ, પૂંછડી. કયું છે? પૂંછડી. તો આમાં પણ જે વાક્ય લીધું છે એ બહારનું છે. ચલો શું છે જુઓ તો, પૂંછડી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. બરાબર. અહીંયા યે ઉપર તમારે લીટો કરવાનો છે. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. બરાબર. અહીંયા યે ઉપર નહીં પરંતુ એ બાજુમાં લખજો, અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. રાઈટ. ચલો હવે બધા બુકમાં લખશે, 5 times લખવાનું છે. પૂંછડી, અજયે કૂતરાની પૂંછડી ખેંચી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. તેથી કૂતરું તેને કરડી ગયું. બરાબર. ચલો બીજી વાર લખો, પૂંછડી, પછી લખો અજયે કૂતરાની પૂંછડી ખેંચી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. કૂતરું તેને કરડી ગયું. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. ચોથી વાર લખો, અજય કૂતરાની પૂંછડી ખેંચી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી તેથી કૂતરું તેને કરડી ગયું. તેથી કૂતરું તેને કરડી ગયું. હવે લાસ્ટ ટાઈમ, પૂંછડી,
અજયે કૂતરાની પૂંછડી ખેંચી, તેથી કૂતરું તેને કરડી ગયું કૂતરું તેને કરડી ગયું બરાબર. ચલો હવે બધાએ મારી સાથે બોલવાનું છે. પૂંછડી. અજયે કૂતરાની પૂંછડી ખેંચી, તેથી કૂતરું તેને કરડી ગયું. બરાબર. હવે એની પહેલાંનું વાક્ય બોલવાનું છે મારી સાથે. બહાદુર. વિજય બહાદુર છોકરો છે. વિજય બહાદુર છોકરો છે. પછી લખો બોલો. પ્રતિબિંબ. અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય છે. પછી લખો સોરી બોલો. એક્સપ્રેસ ડોગી. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો. એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને મારવા દોડ્યો હતો. બરાબર છે સ્ટુડન્ટ્સ. ચલો આપણે 1 થી 5નું રિવિઝન પણ કરી લીધું અને 6 થી 9 નવા શબ્દ પણ કરી લીધા. બરાબર. હવે પછીનું વ્યાકરણ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ. મજા આવી બધાને? મને લાગે છે કે બધાને ખૂબ જ મજા આવી છે. તો હવે આપણે પછીનું વ્યાકરણ છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે. ત્યાં સુધી તમારે બધાએ આનું રિવિઝન કરવાનું છે અને હોમવર્ક કરવાનું છે. ઓકે. ચલો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ. ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. બાય બાય સ્ટુડન્ટ્સ.